અખિલ કચ્છ રબારી ભરવાડ સમાજ અંજાર દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું. અખિલ કચ્છ રબારી ભરવાડ સમાજ અંજાર દ્વારા કલેક્ટર કચેરીએ આવેદન અપાયું હતું, જેમાં જણાવ્યું હતું કે માલધારીઓ પોતાના પશુઓને એકથી બીજી જગ્યાએ ચરાવવા જતા હોય છે ત્યારે રસ્તામાં ગમે ત્યારે ગૌરક્ષકો તેમજ અન્ય ધર્મપ્રેમીઓ દ્વારા કતલખાના નામ પર માલને પકડીને પાંજરાપુરમાં લઈ જાય છે અને અમારી આજીવિકા છીનવી લે છે, તેવું જણાવી માલધારીઓ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. અલી મોહમ્મદ ચાકી, ZS TV, કચ્છ. મારું નામ કરશનભાઈ રબારી છે, અંજાર તાલુકાના ખારા પસવારીયા ગામના. આજે વાત કરવામાં આવે તો એક આવેદનપત્રનું આયોજન કરવામાં આવે છે, શેનું આવેદનપત્ર છે અને શું તમારી માંગો છે? આ આવેદનપત્ર કચ્છ જિલ્લા માલધારી વિકાસ સંગઠન દ્વારા અને અખિલ કચ્છ રબારી ભરવાડ સમાજ વતી આપવામાં આવી રહ્યું છે. આવેદનપત્ર આપવા માટેનું કારણ એ છે કે સમગ્ર ગુજરાત અને ભારતની અંદર રબારી સમાજ વિચરતી જાતિમાં આવે છે, ઝીણા પશુધનનો વ્યવસાય ધરાવે છે. ઝીણા પશુધન એટલે કે ઘેટા, બકરા, ઊંટ જેવા પશુને લઈ અને પોતાના પરિવારનું ગુજરાન વર્ષોથી ચલાવતો આવે છે. ત્યારે એક ગામથી બીજે ગામ જવું પડે છે, બીજે ગામથી અન્ય તાલુકામાં, અન્ય તાલુકાથી જિલ્લામાં અને જિલ્લામાંથી અન્ય રાજ્યમાં, જેવી રીતે કચ્છમાં, ગુજરાતમાં, કાઠિયાવાડમાં, મહારાષ્ટ્ર, અમરાવતી, છત્તીસગઢ વગેરે વગેરે ઘણા બધા રાજ્યોમાં રબારી સમાજ પશુપાલનનો વ્યવસાય કરાવે છે. માત્ર રબારી સમાજ જ નહીં, આ ઝીણા માલના વ્યવસાયમાં ચારણ ગઢવી સમાજ સંડોવાયેલો છે, જત મુસ્લિમ સમાજ સંભાળેલો છે, એવી જ રીતે અન્ય ઘણા બધા પશુપાલકો પણ આ માલ સાથે સંકળાયેલા છે. પરંતુ હાલ થોડાક સમયથી ખોટા હિન્દુત્વના નામે, જીવદયાના નામે લેભાગુ ટોળકીઓ જે અત્યારે માર્કેટમાં ઉભરી આવી છે, જેવી કે 25 દિવસ પહેલાં મોહનભાઈ રબારીનો માલ મોડસર ગામથી, ભુજ તાલુકાના મોડસર ગામેથી વિજાપુર લઈ જવામાં આવી રહેલ હતો. જ્યારે વિજાપુર લઈ જઈ રહ્યા હતા ત્યારે એના પર કાયદેસરના દાખલાઓ સાથે મેળવેલા છે, તેમ છતાંય 4-5 યુવાનોએ સ્કોર્પિયો ગાડી પાછળ કરી એમની ગાડી રોકાવી અને ગાડીની અંદર લૂંટવાની કોશિશ કરી અને પછી 1.5 લાખ રૂપિયાનો હપ્તો માંગ્યો. એ 1.5 લાખ રૂપિયાનો હપ્તો મોહનભાઈ અને એમની સાથે જે હતા એમણે ના આપ્યો, એટલા માટેથી એમણે પોલીસ ફરિયાદ ના તે નાટક ઊભા કર્યા. આ કરીને રાપર પાંજરાપોરમાં માલ મૂકી દીધો છે. આ માલ છે 207 જીવ, જેમાં ગઈકાલના સમાચાર એવા છે કે એમાંથી 6-7 જીવ તો મરી ગયા છે. એનું પણ પાંજરાપોર દ્વારા મેડિકલ ચેક થયું છે કે કેમ. નિયમ એવો છે કે કોઈ પણ પાંજરાપોરમાં જ્યારે માલ જપ્ત કરવામાં આવે અને કોર્ટ કસ્ટડીમાં હોય, જ્યાં સુધી કોર્ટનું નિયમ ના આવે ત્યાં સુધી દર બીજા દિવસે એનું મેડિકલ ચેકઅપ કરાવવું જોઈએ કે માલ આવ્યો એ કન્ડિશનમાં છે કે એના કરતાં સારી કન્ડિશનમાં છે કે દુઃખી છે. જો એની કાંઈ તકલીફો હોય તો એનો જવાબદાર પાંજરાપોર ગણાય છે. વાત રહી રાપર પાંજરાપોરની, આ રાપર પાંજરાપોર પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યાવિહાર સ્કૂલ 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે. અદ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરીથી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલમાં જ. દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ. સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ, પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડે ની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન, રમત ગમતના સાધનો, આખું એ કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ, દરેક ક્લાસરૂમમાં પણ સીસીટીવી કેમેરા, બાળકો માટે મિનરલ વોટરની સુવિધા, ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર રૂમ,
પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ હોલ, પુસ્તકાલય, બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશક્તિકરણના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ, અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો. સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, તાલુકો પ્રાંતિ, જિલ્લો સાબરકાંઠા. મારું નામ ભગવતી જૈન છે. મારી ડોટર સૌમ્યા એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે. અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે. મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ. અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું. મારું નામ સૌમ્યા જૈન છે. હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું. મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી. મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું. અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે. એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે. અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજે જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું. અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ, પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ કેજી, જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત, જેની અંદર ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે. એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12-13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે અને જેથી જે બાળકોને, નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું, શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ. તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ, કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ, વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ કેજી સેક્શનની જરૂરથી મુલાકાત લેશો.